नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 3 पाठ अंग्रेजी पाठ 8 धीस और धोज विषे भणशू। धीस और धोज है बहुवचन रूप है। टी एच आई एस धीस एनु बहुवचन रूप है। टी एच ई एस ई धीस आपणे बोलवामां फरक आवे छे। धीसमां स बोलाय छे अने धीसमां ज बोलाय छे। ज जबलानो ज बोलाय छे। एवी ज रीते एक वचन रूप छे टी एच ए टी धेट। धेट एटले पेलू, जे वस्तु थोड़ी दूर पड़ी छे तेने आपणे कहीए छे के पेले पड्यू छे। एनुं बहुवचन रूप छे टी एच ओ एस ई धोज। आ छे ધેટ અને બહુવચન રૂપ છે ધોઝ। તે વસ્તુ આપણે બોલશું કે પેલે ઠેકાણે પડી છે। હવે આપણે ઇઝ સમજશું। ઇઝ એકવચનમાં લાગે છે। ધીસ અને ધેટની સાથે એકવચનમાં આપણે ઇઝ લાગે છે। તેવી જ રીતે આર છે। આર હંમેશા ધીસ અને ધોઝની સાથે લાગે છે। આર બહુવચન કોઈપણ વસ્તુ એકથી વધારે હોય ત્યારે એને આપણે સમજાવવા માટે ધીસ અને ધોઝની સાથે આર લગાવવો પડે છે। હવે આપણે એકવચન અને બહુવચનના બે ત્રણ ઉદાહરણ જોઈશું। હવે આ એક ઉદાહરણ છે, એપલ છે। અહીંયા એક એપલ છે અને અહીંયા એકથી વધારે એટલે કે ત્રણ એપલ છે। હવે આપણે અહીંયા લખશું ધીસ ઇઝ ઇન એપલ। એપલ એક જ છે એટલે આર્ટિકલમાં એનો એન લાગશે। This is an apple। હવે આ એપલ એક કરતાં વધારે છે તો આપણે અહીંયા કને ધીસ આર એપલ્સ, અહીંયા કને આર્ટિકલ એન નીકળી જશે કેમ કે અહીંયા બહુવચન છે। હવે અહીંયા કને ધીસ આર એપલ્સ થશે। તેવી જ રીતે બીજું ઉદાહરણ છે, અહીંયા એક ગ્લાસ છે અને અહીંયા છે એક કરતાં વધારે ગ્લાસ। આપણે આ એક ગ્લાસ બતાવવા માટે આપણે વાક્ય લખશું ધેટ ઇઝ ગ્લાસ। દેટ ઇઝ ગ્લાસ। હવે અહીંયા કને એક કરતાં વધારે ગ્લાસ છે તો આપણે એનામાં લખશું ધોઝ આર ગ્લાસીસ। અહીંયા કને તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે આ ધેટ છે અને અહીંયા કને ધોઝ બની ગયું। હવે તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ છે, એક ડ્રેસ છે, એક જ ડ્રેસ છે એટલે આપણે લખશું ધીસ ઇઝ ડ્રેસ। ધીસ ઇઝ ડ્રેસ અને અહીંયા એક કરતાં વધારે ડ્રેસ છે તો એક કરતાં વધારે છે એટલે બહુવચનનું ધીસ આપણે લખવું પડશે, ધીસ આર ડ્રેસીસ। વિદ્યાર્થી મિત્રો, હવે તમને એકવચન અને બહુવચન વિશે સમજણ પડી હશે અને એવી જ રીતે ચોપડીમાં પણ બીજા ઘણા બધા ઉદાહરણ આપેલા છે જે તમને તમારી રીતે વાંચવાના અને સમજવાના છે। નમસ્તે।